અહીંયા ભગવાન ધારે તો મથુરાનું રાજ્ય પોતે જ કરી શકતા હતા, પણ ભગવાને કહ્યું કે નહીં, જ્યાં હક નથી ત્યાં લેવું નકામું છે, જ્યાં પોતાનું છે જ્યાં મારો અધિકાર છે અને એ મને મળે તો એનો આનંદ છે. પણ અહીંયા ભગવાને કહ્યું કે આ અધિકાર મારો નથી, કારણ કે એના પિતાજી કંસના પિતા હજી છે. એટલે ઉગ્રસેન મહારાજને ભગવાને રાજગાદી સમર્પિત કરી છે. ભગવાન મથુરાના રાજા નથી બન્યા, ઉગ્રસેનને બનાવ્યા છે. પછી માં દેવકી આવી અને ઉગ્રસેન મહારાજને વાત કરી, મહારાજ અમારી એવી ઈચ્છા છે કે બાળક અમારું નાનું હતું ત્યારથી જ ગોકુળની અંદર અમે એને મોટો કર્યો છે, પણ મહારાજ અમારા બાળકના સંસ્કાર વિધિ અમારા હાથે થયા નહીં. હવે અમારા બાળકની ઉંમર થઈ છે, કનૈયાની ઉંમર છે જનોઈ આપવાની, એટલે અમારે બાળકના જનોઈ આપવાનો વિધિ કરવો છે. ઉગ્રસેન મહારાજને વાત કરી, વિદ્વાન બ્રાહ્મણોને કુલગુરુને બોલાવ્યા છે અને ભગવાન કૃષ્ણ અને બલરામની યજ્ઞોપવિત સંસ્કારની વિધિ કરી છે. આપણે ત્યાં જનોઈ આપવાનો વિધિ થાય, બ્રાહ્મણનો દીકરો જનોઈ આપે પછી પાઠશાળાએ ભણવા જાય, બ્રાહ્મણ ક્ષત્રિયને જનોઈની વિધિ થાય. ભગવાન કૃષ્ણને પણ અહીંયા જનોઈનો વિધિ સંપન્ન થયો એટલે ગુરુદેવના આશ્રમમાં ભણવા જવાનું થયું. ભગવાન કૃષ્ણ પોતે જ જ્ઞાનનું બીજું રૂપ છે, એને કઈ કોઈ જગ્યાએ જ્ઞાન લેવા જવું પડે અને પછી જ્ઞાન મળે એ બધી વાતો જલ્દી ગળે ઉતરે નહીં. જે સ્વયં પોતે જ જ્ઞાનનું રૂપ હોય એમને કઈ કોઈ આશ્રમમાં જ્ઞાન લેવા જવું ન પડે, પણ અહીંયા ભગવાન કૃષ્ણ સાંદિપની ઋષિના આશ્રમમાં જ્ઞાન લેવા જાય છે. અવંતિકા નગરીની અંદર ઋષિવર સાંદિપની એના આશ્રમમાં ભગવાન કૃષ્ણ ભણવા માટે ગયા છે. મને તમને ભગવાન એ સમજાવવા ચાહે છે કે તમારે પણ ગુરુ તો ધારણ કરવા પડશે અને તમારે ભણવા તો જવું પડશે. અને જે સામે ચાલીને ભગવાન ગુરુની પાસે ગયા એ સંકેત છે કે તમારે ગુરુ પાસે જવાનું, ગુરુ કઈ એમને એમ તમારી પાસે નહીં આવે. જ્ઞાન જોઈએ છે તો તમારે ત્યાં જવું પડશે. આજે શિક્ષણ પદ્ધતિમાં ઘણો ફેરફાર થયો એટલે હવે શિક્ષક ગણે ઘરે વિદ્યાર્થીને ભણાવવા આવે, પણ આપણું શાસ્ત્ર એમ કહે છે કે જ્ઞાન જોઈએ છે, ગુરુદેવની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવી છે, કંઈક યોગ્યતા મેળવવી છે, કંઈક પાત્રતા જોઈએ છે, તો તમારે ગુરુદેવ પાસે પગે ચાલીને યાત્રા કરીને જવું પડે. અને ગુરુદેવના આશ્રમમાં ભગવાન કૃષ્ણ બહુ ઓછો સમય રોકાય છે, 64 દિવસ માત્ર ભગવાન ગુરુજીના આશ્રમમાં રોકાયા છે અને 64 દિવસમાં 64 પ્રકારની કળાઓ ભગવાને પ્રાપ્ત કરી લીધી છે. વધારે સમય ભગવાન રોકાયા નથી. આજનો વિદ્યાર્થી 1 વર્ષ શાળાની અંદર ભણે અને 7 વિષયમાં એમને પાસ થવાનું હોય તો એ 7 વિષયમાં 1 વર્ષના અભ્યાસ પછી પણ પાસ થઈ શકતો નથી. વિદ્યાર્થી જીવનમાં હજી ક્યાંક ખામીઓ રહી ગઈ જેથી વિદ્યાર્થીને 1 વર્ષ દરમિયાન પણ વિદ્યા અધૂરી રહી. જ્યારે ભગવાને 64 દિવસમાં 64 કળાઓ મેળવી છે. આપણે ત્યાં પદ્ધતિ હતી, શાસ્ત્ર પરંપરા હતી કે જ્યારે અભ્યાસ પૂર્ણ થઈ જાય પછી શિષ્ય ગુરુદેવને ગુરુદક્ષિણા આપે, જેની પાસેથી જ્ઞાન લીધું હોય એને દક્ષિણા આપવી જોઈએ. એટલે ભગવાન કૃષ્ણે દક્ષિણાનું પૂછ્યું કે ગુરુદેવ તમે મને જ્ઞાન આપ્યું છે, હું તમને શું આપું. ભગવાન કૃષ્ણની વાત સાંભળીને ઋષિવર સમજી ગયા કે આ સ્વયં બ્રહ્મ છે, આની પાસે કઈ મગાય નહીં અને જે આની પાસે માગે એ પાત્રતા ન બને ત્યાં સુધી આ કઈ આપતો નથી, અને જ્યારે યોગ્યતા મળી જશે પાત્રતા મળી જશે તો આની પાસે ક્યારેય માંગવાની જરૂર રહેતી નથી, એની મેળાય આપી દેશે, હું શું કામ આની પાસે કંઈ માંગું.
ગુરુદેવે ના પાડી છે કે કૃષ્ણ મારે કઈ જોઈતું નથી. ગુરુ માતાએ આવીને ગુરુદેવને એમ કીધું કે વારંવાર કહ્યા કરે છે, માગી લ્યો ને. ગુરુદેવે કહ્યું કે દેવી, આપને કઈ ઈચ્છા હોય તો આપ માગી લ્યો, મારી કોઈ ઈચ્છા નથી. ભગવાન કૃષ્ણે ગુરુ માતાને કહ્યું કે માં, તમે કઈક દક્ષિણામાં માગો. એટલે ગુરુ માતાએ કહ્યું કે કૃષ્ણ, અમારો એક દીકરો સમુદ્રમાં પડીને મૃત્યુ પામ્યો છે, એને પાછો લઈ આવી દો. ભગવાન કૃષ્ણને બલરામ ગુરુદેવને ગુરુ દક્ષિણા આપવા માટે, ગુરુપુત્રને પાછો લેવા માટે સમુદ્રની અંદર કૂદ્યા છે. સમુદ્રની અંદર ખૂબ શોધખોળ કરી પણ ક્યાંય ગુરુજીનો પુત્ર મળ્યો નથી. દાઉ ભૈયાએ કહ્યું કે કનૈયા, એક રાક્ષસ આ સમુદ્રની અંદર રહે છે, એનું નામ છે પાંચજન્ય રાક્ષસ. ભગવાન કૃષ્ણને એમ થયું કે કદાચ એ રાક્ષસ ગુરુજીનો પુત્ર આ સમુદ્રમાં પડ્યો ત્યારે ખાઈ ગયો હશે, ગળી ગયો હશે. એટલે એ રાક્ષસની પાસે આવ્યા ભગવાન અને એ પાંચજન્ય રાક્ષસના મસ્તક ઉપર પ્રહાર કર્યો અને એ રાક્ષસને ઊભો ચીરી નાખ્યો. એના પેટમાં ભગવાને તપાસ કરી તો ક્યાંય ગુરુપુત્ર મળ્યો નહીં. એટલે ભગવાન વળી ત્યાંથી આગળ ચાલ્યા કે અહીંયા પણ ગુરુદેવનો પુત્ર નથી. પેલો પાંચજન્ય રાક્ષસ ભગવાનના ચરણમાં પડ્યો, પ્રભુ મને મારી નાખ્યો તમે, મને નિર્દોષ ને શું કામ સજા કરી, મેં તો કઈ તમારા ગુરુજીના પુત્રને લીધો નથી. ભગવાનને થયું કે વાત તો સાચી છે, આ પાંચજન્ય રાક્ષસ તો નિર્દોષ છે, એને કઈ ગુરુપુત્રનું હરણ કર્યું નથી અને છતાંય મેં આના ઉપર પ્રહાર કર્યો. એટલે ભગવાને એને વરદાન આપ્યું કે આજથી કાયમ માટે હું તને મારા હાથમાં ધારણ કરીને રાખીશ. અને ભગવાનના હાથમાં જે શંખ છે એ આ પાંચજન્ય રાક્ષસ હતો. અને ભગવાનનું એને વરદાન મળ્યું એટલે એ શંખના સ્વરૂપે ભગવાનના હાથમાં કાયમ માટે સ્થિર રહ્યા. તમે શંખને જોયો હશે, બરાબર શંખ તમે જુઓ તો ઊભો આમ કપાયેલો છે, વચ્ચેથી આમ ઊભો કપાયેલો છે. ભગવાનનો પ્રહાર થતા એ શંખ ઊભો કપાયો છે અને પાંચજન્ય રાક્ષસ શંખના સ્વરૂપે ભગવાનના હાથમાં કાયમ માટે રહ્યો છે. ભગવાનને એમ થયું કે હવે ભગવાન, હવે ગુરુદેવનો પુત્ર માત્ર અને માત્ર યમલોકની અંદર જ મળશે. એટલે ભગવાન કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ યમલોકની અંદર ગયા અને દરવાજે જઈ શંખનો નાદ કર્યો. યમરાજને થયું કોણ આવ્યું, યમદૂતોએ કહ્યું પ્રભુ શ્રી કૃષ્ણ પધાર્યા છે. યમરાજ ભગવાનને લેવા માટે સામે દોડ્યા છે, પધારો પ્રભુ, આપને પૃથ્વીલોકમાંથી અવતાર કાર્ય છોડી અને યમલોક સુધી કેમ આવવું પડ્યું. ભગવાને કહ્યું કે મારા ગુરુજીને એમનો પુત્ર મારે પાછો આપવો છે અને યમલોકમાં આવ્યો હોય તો મને પાછો આપી દો, મારે એમને ગુરુ દક્ષિણામાં આપવું છે. અને યમલોકમાંથી પોતાના ગુરુદેવને પુત્ર લઈ આવી આપ્યો, ગુરુ માતાના હાથમાં સોંપ્યો છે. ગુરુ માતાને તો ગુરુ દક્ષિણા મળી પણ વળી ભગવાને આગ્રહ કર્યો, ગુરુદેવ તમે તો કઈક માગો, આ તો અમારી ગુરુ માતાએ માગ્યું હતું પણ તમે કઈ માગ્યું નહીં. એટલે ગુરુદેવે વચન માગ્યું કે કૃષ્ણ આપવું જ છે તો એક વચન આપી દો, મેં તમને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન તમને જેનામાં પાત્રતા દેખાય એને એકવાર આપી દેજો. કારણ કે જ્ઞાની માણસ જો કોઈને જ્ઞાન પીરસે નહીં તો એ જ્ઞાન કામનું શું. જેની પાસે વિદ્વતા હોય, જ્ઞાન હોય, બુદ્ધિ પ્રતિભા હોય, એ જ્ઞાન જો જગતને કામ ના આવે તો એ જ્ઞાની બનવાનું કારણ શું. એટલે કૃષ્ણની પાસે વચન માંગ્યું અને પાછી શરત એવી કરી કે જેનામાં યોગ્યતા જુઓ, જેનામાં પાત્રતા જુઓ એને આપજો, નહીંતર જ્ઞાન પણ જો કુપાત્રને આપે તો જ્ઞાનમાં શંકા ઉપજે અને જ્ઞાનમાં શંકા ઉપજે તો પાછું કલ્યાણ નો થાય, અહિત થઈ જાય. એટલે ભગવાનને વચનથી બાંધ્યા, ભગવાને વચન આપ્યું, ભલે ગુરુદેવ હું જેનામાં પાત્રતા જોઈશ ને એને જ્ઞાન આપી દઈશ. અને ભગવાનની 89 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી ભગવાનને રાહ જોઈ છે કે પાત્રતા કોનામાં હશે, હું જ્ઞાન કોને આપું. અને 89 વર્ષની ઉંમરે ભગવાને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનની અંદર
अर्जुन नी अंदर पात्रता जोई एटले भगवाने पोताना श्री मुखे विराट स्वरूप धारण करी अने अर्जुन ने 700 श्लोक समझाव्या ए श्रीमद भगवत गीता अर्जुन ने कही अने ज्ञान आप्यु अने गुरुदेव ने आपेलू वचन पूर्ण कर्युं।